आज भी प्रेस वार्ता में आप सब मीडिया मित्रों स्वागत है। आज प्रेस मध्यम थी राजकोट की गुजरात की जनता ने एक माहितगार करवा माटे थी ने आ प्रेस कॉन्फरन्स आयोजन कर गुजरात की अंदर छेला 27 वर्ष थी भारतीय जनता पार्टी शासन है अने तेमा तमाम क्षेत्र में तमाम विभाग में यथा भ्रष्टाचार थाय छे। समयांतरे मीडियाए पण कौभाड़ों उजागर कर्या, परंतु गत 19 तारीखे राजकोटना एक प्रसिद्ध मीडिया में राजकोट कॉर्पोरेशन में चालता भ्रष्टाचार अंगे एक स्टोरी और एक न्यूज छापी। न्यूज की अंदर कॉन्ट्राक्टर पोते स्वीकारे के मैं भारतीय जनता पार्टी ने 1% पार्टी फंड माटे पैसा आप्या, एना पर साबित थई गयु कि आ भारतीय जनता पार्टी ट्रस्ट है। अने जे कई गुजरात की अंदर जे कामों सीविल कामों हो, ब्रिजना कामों हो, बिल्डिंगना कामों हो, पाइपलाइन कामों हो, रोडना कामों हो, तमाम कामों में मिनिमम 30-40% भ्रष्टाचार भारतीय जनता पार्टी ने मीठी नजर तड़े अथवा तो यनी भागीदारी तड़े चाली रही थी। आना पर मलित कर आजना आ प्रेस मध्यम थी लोगों अवगत करवा मांगू कि आम आदमी पार्टी एक अटल ईमानदार पार्टी है, भारतीय जनता पार्टी की मां भ्रष्ट पार्टी। ए बे वचनों तफावत ये छे कि जो भारतीय जनता पार्टी ईमानदार होत तो 19 तारीखे छापा में न्यूज आया, न्यूज ना आधारे एमने एक्शन लेवा देता था, नहीं लेता। कॉन्ट्राक्टर जयरे एम कहे छे कि हूँ 1% भारतीय जनता पार्टी ने आपू छू, अने मीडिया मित्र जयरे आने पूछू शेर प्रमुख ने तो शेर प्रमुख घना पैसा नहीं लेता, एमनी वाहियात बात है, खोटी बात है। आपना मध्यम थी हूँ एमने मारो खुदो पड़कार है कि जो तमे साचा हो, जो तमे ईमानदार हो तो तमे कॉन्ट्राक्टर फरियाद केम न राज होया पछी के भारतीय जनता पार्टी नु नेतृत्व जो ईमानदार हो तो आ बाबते कई गंभीरता लईने एक्शन ले। पण आ 23 तारीख गईकाल सुधी ए लोको ए कई एक्शन न विरोध पक्ष तरीके अमारी नैतिक जवाबदारी समझीने जे कई कायदेसर थई शके ए माटे थईने मैं राजकोटना न्यूज अहेवालना आधारे तकेदारी आयोग में फरियाद करी छे अने एंटी करप्शनना डायरेक्टरने गईकाले मैं रजिस्टर एडीनी मारी फरियाद आपी छे ત્યારે છે કે મેં 1% પાર્ટી ફંડને આપ્યો છે, તો એનો અર્થ એ થયો કે જો તમે લાંચ આપવી એ પણ ગુનો છે, જો આ બાબતે લાંચ રૂશ્વત ખાતું છે એ પણ જો ગંભીર હોય તો મીડિયાના અહેવાલના આધારે સુઓ મોટો કરીને પણ ફરિયાદ લઈને તપાસ કરી શકશો કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 27 વર્ષના શાસન દરમિયાન એમાંય છેલ્લા 20 વર્ષમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે, એક પણ કૌભાંડની તપાસ નથી થઈ, કૌભાંડ કરનારા દોષિતો છે એની વિરુદ્ધ કોઈ દાખલા કાર્યવાહી નથી થઈ, એ જ સાબિત કરે છે કે ભાજપ દરેક ભ્રષ્ટાચારમાં સંકળાયેલું છે અને એની સામે આમ આદમી પાર્ટી છે એનો તાજેતરનો નમૂનો છે કે પંજાબની અંદર પંજાબના મંત્રીશ્રીએ ખાલી લાંચ માંગી હતી એક કોન્ટ્રાક્ટ આપવામાં તો કરીને જેલમાં સળિયા પાછળ ઘટેલી વિચાર ત્યારે આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને રાજકોટની જનતાને અવગત કરવા માગું છું કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી છે, તમારા જે કાંઈ ટેક્સના પૈસા છે એમાંથી બેફામ ભ્રષ્ટાચાર કરે છે, આપ સૌ જોઈ શકશો કે ભાજપના આગેવાનો છેલ્લા 10 વર્ષ પહેલાં છેલ્લા આગલા 10 વર્ષની એની પરિસ્થિતિ જો જે રોડે રોડ આટા મારતા થઈ આજે કરોડો આરોપને છે એનું એકમાત્ર કારણ છે કે આ બેફામ ભ્રષ્ટાચાર કરીને બસ એનો કોન્ટ્રાક્ટ હતો અને કોણ કોન્ટ્રાક્ટર હતો અને કેટલા રૂપિયામાં માગણી હતી એમની કોન્ટ્રાક્ટ
મીડિયાના અહેવાલ મુજબ એક રોડનો કોન્ટ્રાક્ટર હતો એ રોડના કામની અંદર સ્પેસિફિકેશન મુજબ કામ નહોતું થતું એટલે મીડિયાએ આખો પર્દાફાશ કર્યો કે ભાઈ આવી રીતનું આ કોન્ટ્રાક્ટર છે ને એ કોન્ટ્રાક્ટરે પછી કહ્યું કે ભાઈ અમારે કામ અમે ભલે કોન્ટ્રાક્ટ અમને 5 કરોડ હું લાગ્યો ફોર એક્ઝામ્પલ કે 1 કરોડનું કામ હોય પણ 1 કરોડમાં અમે બધું કામ નહીં કરી શકીએ અને એટલા માટે નહીં કરી શકીએ કે અમારે હપ્તા દેવા પડે છે અમારે પાર્ટી ફંડ દેવું પડે છે અધિકારીઓને હપ્તા દેવા પડે છે એટલે એ રીતનું એ કોન્ટ્રાક્ટરે કબૂલાત કરી છે કેટલા ટકા અધિકારી અને આજના પેપરમાં પણ છે કે જિલ્લા પંચાયત 1 ટકો તો 4 ટકા માંગ્યા છે એટલે જેવો માણસ પણ 1 ટકો તો ઓથોરાઇઝ ભારતીય અને મારો તો અનુભવ છે કે હું ભાજપમાં હતો ત્યારે મારે આ જ પ્રોબ્લેમ થયો કોણ અધિકારી અને ક્યાં નેતા એમાં એવું હોય અધિકારી અને નેતાએ તપાસનો વિષય છે મને ખબર છે કે જે હું હતો ત્યારે જે આ લોકો સિસ્ટમ ફોલો કરવા માંગતા હતા કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છું પાર્ટીના આગેવાનોને પૈસા જતા હોય છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને 1 ટકો જાય 1 ટકો પાર્ટી કાર્યાલય જાય આજે તમે જુઓ છો કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલયો છે ત્યાં જેને આ ધારાસભ્યોને જે ખરીદે છે કરોડો રૂપિયા પણ આવી રીતના કોન્ટ્રાક્ટરો પાસેથી ચોર કરીને ભાજપ વાપરી રહી છે રાજકોટ મહાનગરપાલિકામાં 10 જનરલ વોર્ડમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે જે દાય જોયા છે અને મેં આપને પણ લીધું કહેલા હતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જનરલ વોર્ડમાં મેયરશ્રીની અધ્યક્ષતામાં મળેલા જનરલ વોર્ડમાં તમામ 72 કોર્પોરેટરોની વચ્ચે એવું જાહેર કરે છે કે 497 સ્કૂલો છે 39 સ્કૂલોને બાદ કરતા તમામ સ્કૂલોમાં ગ્રાઉન્ડ છે નહીં 32 સ્કૂલો એવી છે કે જેની મંજૂરી લીધેલી નથી સરકારી ખરાબામાં સૂચિત સોસાયટીમાં ઉભેલી છે આવું જાહેરમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તમામ કોર્પોરેટરો પ્રેસ મીડિયાની હાજરીમાં ગુજરાતના રાજકોટ શહેરના જનરલ વોર્ડમાં બોલતા હોય તો ભાઈનો જે સવાલ છે એનો જવાબ સીધો મળે છે કે નાના માણસોના ઝૂંપડા પાડવામાં છજ રહેતી કાયમી ભાજપના શાસકોની આ રાજકોટ મહાનગરપાલિકા મોટા માથાઓને કેમ અટકી નથી સરકારી ખરાબામાં સ્કૂલો બની જાય ત્યાં સુધી એને ખબર નથી હોતી એ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ જાય એક ઝૂંપડું બની રહ્યું હોય નાનું મકાન બનેલું હોય ત્યાં બીજા દિવસે ટાઉન પ્લાનિંગ ઓફિસનો પત્તાવાળા કે માટીનો અધિકારી જતો હોય છે તો આટલી મોટી સ્કૂલો ઊભી થઈ જાય ત્યાં કેમ કોઈ નહોતા ગયા આ સ્કૂલો જ્યારે બની જો સરકારે મંજૂરી આપી હોય બીજી જગ્યાએ અને બીજી જગ્યાએ બની હોય એવું પણ બને છે કારણ કે મંજૂરી વગર કોઈ પણ સ્કૂલની માન્યતા હોતી નથી તો માન્ય સ્કૂલો હોય તો સરકારી ખરાબામાં કેવી રીતે હોય આ સીધો સવાલ છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર પાસે અમે માંગણી કરી હતી હજી સુધીમાં રાજકોટના મેયર આનો જવાબ આપી શક્યા નથી